સેકન્ડ પોઈન્ટ પર આવીએ. સેકન્ડ પોઈન્ટ ઘણો પાવરફુલ મેનેજમેન્ટ પ્રિન્સિપલ છે કમ્યુનિકેશનનો, થ્રી વીઝ. બોલો મારા સાથે, થ્રી વી. બોલો બોલો, થ્રી વી. ઓકે, વર્બલ, વોકલ અને વિઝ્યુઅલ. વર્બલ, વોકલ અને વિઝ્યુઅલ. વર્બલ એટલે 7% જે તમે બોલો છો એ તમારા વર્ડ્સ છે, 38% તમારો વોઇસ છે અને 55% બોડી લેંગ્વેજ. જો આખો બોડી લેંગ્વેજ છે. ઓકે, આ તન વી તમને ધ્યાનમાં રાખવાના. એક બેન છે, એના સાસુ સાથે એનું બનતું નહીં. શું કામ નહીં બનતું? કેમ કે વર્ડ્સ તો ઘણા ફાઇન યુઝ કરે છે, પણ એનો ટોન, જે પીચ છે, એટલો લાઉડ છે કે એના સાસુને એમ જ લાગે છે કે આ મારા પર હંમેશા ચિલ્લાઈ રહી છે. તો હવે એ સાસુને બી સમજવું જોઈએ કે એનો જે પીચ છે એ લાઉડ છે, અને આ બૈરોને બી સમજવું જોઈએ કે મારા સાસુને એમ લાગે છે જે લાઉડ છે તો મેં એને થોડું લો કરું. અને બોડી લેંગ્વેજ શું છે કે આખી તમારી બોડી. ઘણી વખતે તમે કોઈ વર્ડ યુઝ કરો અને ચહેરા પર એક્સપ્રેશન બી એવા હોય તો એમ જ લાગે કે જો હમણાં તમે કહો મેં તમારી મોહબ્બત કરું છું, પણ ચહેરા પર લાગતું જ નહીં કે મોહબ્બત છે. તો શું થઈ રહ્યું છે કે તમે જે કહી રહ્યા છો અને તે જે કહી રહ્યા છો એ મેચ નહીં થઈ રહ્યું. ઓકે, તો આ આપણે એક્ઝામ્પલથી જોઈએ કે શું કરવાનું છે. થ્રી વીનો એક્ઝામ્પલ, વર્ડ્સ કેવા યુઝ કરવા જોઈએ? તો પોઝિટિવ વર્ડ્સ યુઝ કરવા જોઈએ જેનામાં બ્લેમ ના હોય. હંમેશા જ્યારે આપ વર્ડ્સ યુઝ કરો તો યુઝથી ચાલુ ન કરો કે તમે આમ કરો, તું એ આમ કરો, તમે આમ ના કરો. હંમેશા જે કમ્યુનિકેશન તમે કરશો એના એમ જ કહેજો કે મને એમ લાગે છે, યા મારો થોટ એમ છે, યા મેં દેખું છે, યા મેં સુનું છે. ઓકે, તો ઇમિડિયેટલી ઓનરશિપ કોનું થઈ ગયું? તમારું થઈ ગયું. તો આ વર્ડ્સ થઈ ગયા. અક્સર આપ જોશો ઘણી વખતે લડાઈ બી થાય છે તો લોકો શું કહે છે કે આ વર્ડ તું એ મને બોલા જ કેમ, એ આ વર્ડ યુઝ કરા. તો બધી ફાઇટિંગ કેના પર શરૂ થઈ, કોન્ફ્લિક્ટ કેના પર શરૂ થયું? વર્ડ પર. અને વર્ડ કમ્યુનિકેશનમાં કેટલું છે? 7% છે. બટ આ આખો કમ્યુનિકેશન તોડી નાખે છે. પણ ઘણી વાર વર્ડ્સના સાથે શું હોય છે? ટોન બી હોય છે. એક નાનો વર્ડ પર આપણે એટલા ગુસ્સામાં કહીએ છે ને તો ભારી ઘણું લાગે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કહીએ કોઈને એ, બરાબર છે, તો આમ છે ને, હજો એ, તો શું થયું? ઓરે મને દાદાગીરી કરી ને, હવે જો એ, તો આ શું થયું? બોડી લેંગ્વેજ બી આવી ગઈ. ઓકે, તો વર્ડ્સ, વોઇસ અને બોડી લેંગ્વેજ આ તન્ને જ્યારે મળી ગયું તો નુકસાન થઈ ગયું. હવે આને પોઝિટિવ વર્ડ્સ, ટોન બી જ્યારે તમે વાત કરો તો નોર્મલ હોય, લો હોય અને સ્લો હોય. અને બોડી લેંગ્વેજ કેવી હોય? આઈ કોન્ટેક્ટ હોય, ચહેરા પર સ્માઇલ હોય, હાથ આમ ખુલ્લા હોય યા પછી આમ હોય. ચલો આપણે વાત કરીએ. ઘણી વખતે છે ને સામનેવાળાને તમે કેવી રીતે કહો કે મને વાત નથી કરી, જો આમ તા બોડી લેંગ્વેજ કેવી લાગે છે? લોક, ડિફેન્સિવ. તો ઓપન ભાઈ. તો જ્યારે આપને ઓપન કમ્યુનિકેશન કરશો તો આપનું કમ્યુનિકેશન ઇઝી થશે. ઓકે, તો ત્રણ ચીજ યાદ રહેશે, વર્ડ્સ, વોઇસ અને બોડી લેંગ્વેજ, યા પછી એમ કહી શકે વર્બલ, વોકલ અને વિઝ્યુઅલ. આ થ્રી વી પર આપને ઘણી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અગર જો આપને કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવું હોય તો આ થ્રી વી પર જો આપ કામ કરશો તો બિઝનેસમાં બી ઘણો ફાયદો થશે, ફેમિલીમાં બી ઘણો ફાયદો થશે, સોશિયલી બી ઘણો ફાયદો થશે, અને લોકોને એમ લાગશે કે આપ મેગ્નેટની તરહ છો, લોકોને અટ્રેક્ટ કરશો. ઘણો પાવરફુલ ફોર્મ્યુલા છે થ્રી વી ઓફ કમ્યુનિકેશન.